દીવના નાગવા બીચ પર પેરાસેલિંગ દરમિયાન દોરડું તૂટી પડતા દંપતી દરિયામાં ખાબક્યું. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દીવના બીચ પર ચાલી રહેલી વોટર સ્પોર્ટ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા. સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરાસેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાની થતા અટકી હતી. જોકે દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરાસેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંઘપ્રદેશ દીવનો નાગવા બીચ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં ફરવા આવતા લોકો અહીં ચાલતી વોટર સ્પોર્ટ એક્ટિવિટીની મજા પણ લેતા હોય છે. ત્યારે એક દંપતી અહીં ચાલતા પેરાસેલિંગની મજા લઈ રહ્યું હતું, ત્યારે જ અચાનક સ્પીડ બોટ સાથે બલૂનની દોરી તૂટી જતા દંપતી દરિયામાં પટકાયું હતું. બાદમાં બોટ મારફતે બંનેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં જાનહાની થતા અટકી છે, પરંતુ અકસ્માતની ઘટનાને લઈ અહીં ચાલતી વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈ સુરક્ષા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. હું અજીતથી મોટો ભાઈ છું. આ વિડીયો મેં શૂટ કર્યો. બોલો ભાઈ, રોમાં શબ્દ બોલ નહીં, રોમાં રોમાં. મારો ભાઈ નીચ ઉપર પેરાગ્લાઇડિંગ માર્યું હતું. વિડીયો હું ચાલુ હતો અને વચ્ચેથી એની પહેલાં મેં જાણ કરી હતી કે આ દોરડું તૂટેલું છે ભાઈ, તો કંઈકમાં કાંઈ ના થાય, એ દોરડું ઉપર નથી જવાનું. અને ઉપર જાય બરાબર અને દોરડું તૂટ્યું. પછી હું એ ફિલિંગ હું તમને કહું કે તમારે તમારો ભાઈ ઉપરથી પડતો હોય અને તમે કાંઈ નથી કરી શકતા, એટલે એ ફિલિંગ હું તમને વર્ણવી ના શકું. પણ અમે લાચાર હતા એમ. હવે એવું થાય, અમારે આ જે થયું આ ફિલિંગ અમને જે થાય એ બીજા કોઈ ના બને, અમારું એટલું જ એક હેતુ હતું એમ. એટલે જ અમે પોલીસ સ્ટેશન ગયા હતા, અમે એટલે જ આ બધું કર્યું કે આ જે ઘટના બની બીજા કોઈ સાથે ના બનવી જોઈએ એમ. બીજા કોઈના માનો મારો ભાઈ બચી ગયો, બીજો કોઈ નાય બચે એમ. અને એનો સ્ટાફ એમ કહે છે કે કોઈ મેરાતો નથી ને, તો હું અમારે ત્યાં સુધી વેટ કરવાનો કે કોઈ મેર્યા નથી ત્યાં સુધી. એનો સ્ટાફ એમ કહે છે કે કોઈ મેર્યું તો નથી ને, કાંઈ થયું તો નથી ને, તો શું અમારે ત્યાં સુધી વેટ કરવાનો? પછી એ કંઈ એક્શન લેશે? હા સાહેબ, એમ એવું બન્યું કે અમે નાગવા બીચ પર ફરવા આવ્યા હતા અને પછી ફેમિલીમાં આપણે પેરાસેલિંગ જે આવતું હોય ને એના માટે જવાની ઈચ્છા જણાવી, તો અમે ટિકિટ લીધી. ટિકિટ લઈને અમે લોકો ત્યાં ગયા. ત્યાં પહોંચ્યા તો ઉપર જે વચ્ચેવાળી બોટ હોય છે ને એની વચ્ચે અમે બેઠા, તો અમે ધ્યાન પડ્યું મારા મોટાભાઈનું કે આ ભાઈ આ દોરડું તૂટેલું છે કે એમ. તો એણે કીધું કે એ દોરડું છે ને નીચે રહી છે, એટલે એ ઉપર જશે નહીં. એટલે આપણે એમ કીધું તો રિસ્ક નથી એમ, એટલે અમે બીયા. બાકી આપણે ખબર હોય સાહેબ કે એ તૂટવા જેવું છે તો બેસીએ. એટલે પછી એ બહેનું અને અમે જ્યાં હદ સુધી ઉપર લઈ શકતા હોય ને એટલું હદ ઉપર લઈ ગયા. અને અમે બસ અમે બે વાઈફ હતા મારી સાથે, તો વાતચીત કરતા હતા અને અચાનક સડનલી એવું બન્યું. મારા વાઈફ તો પહેલાં સમજ્યા નહીં, પણ રાડ્યું નાખતા હતા બધા, એટલે એ બધા કે શું થયું. પછી એને ખ્યાલ આવ્યું તૂટી ગયું. પછી સાહેબ એ તો વગડવા જેવી અલગ વસ્તુ. એ પછી 10-15 સેકન્ડ બોલ્યા નહીં, મેં નીચે પડો, હું એને ઉઠાડું કે ઉઠો કંઈ વાંધો નહીં, હું સાથે છું, આપણે કંઈ નહીં થાય કંઈ નહીં થાય. પણ એક બીક હતી કે પેરાસ્યુટ તૂટ્યા પછી તો ક્યાં જાય, તો મારા હાથમાં કંટ્રોલ નહોતો કે વળી ક્યાં જાય એમ, એટલું હાઈ ઉપર હતું. એટલે અમે જતા જતા પણ સદનસીબે અમે પાણીમાં પહોંચ્યા, જીવને કોઈ જોખમ નથી થયું. પણ માની લો કે 200 મીટર જેવું આગળ ક્યાંય થઈ ગયું હોય તો અમે અહીંયા રોડ હતો, જમીન હતું, પથ્થર હતું, ગમે અહીંયા પડી શકીએ. મેઇન વસ્તુ અમારી એ હતી, એટલે મેં આવીને આપણે સાહેબને જણાવી જ્યાં ટિકિટ લીધી હતી ને કે ભાઈ તમે લોકો અહીંયા કામ કરો છો, ઠીક છે, અમારે કોઈ વસ્તુ વાત નથી કરી, પણ અમે તમે મારા મેનેજર હોય કે કોઈ વાત કરો કે આવું બન્યું હોય, આવું કોઈ સાથે ન થાય એ તમે કરો એમ. તો એણે એવું કીધું કે ભાઈ એ તો તમારે રિસ્ક પર હોય ને તમારે કરવું જોઈએ. મેં કીધું તો કાપી નાખવું એવું તમારે કેવું જોઈએ, તમે બેહે જ નહીં તો બરાબર છે. તો કે હા તો તમારે વાંધો નહીં. તમારે વાઈફ કીધું કે ભાઈ આમનો જીવનો છોકરો, મારો બેરો છોકરો છે કે 2 વર્ષનો, તો કે બે નહીં કે બેવું હોય તો આવું ગમી થાય રાખે એમ. એટલે મેં કીધું ભાઈ આવું થાય રાખે અલગ વસ્તુ છે, પણ તું આવી રીતના તોછડાઈ વાત ન કરે એમ. તો કે તમારે થાય કરી લે. પછી થોડીક સેલ્ફ રિસ્પેક્ટ માટે અમે પોસેસને ગયા. પોસેસને હેડ કોન્સ્ટેબલ સાહેબ હતા, એમને વાત કરી, એમને બધું વાતચીત કરી, ઠંડુ મંડુ પીવાનું વાત બધું કીધું. પછી બધી વાત કરી એણે,
ત્યાં પછી જે મેનેજર આપણે હજી મેન વસ્તુ મેન માણસ હતા એ આવ્યા, એના માલિક, એમણે કીધું વાત બધી વાત વ્યવસ્થિત વાત કરી, એમાં કોઈ ઓલું નથી, પણ છેલ્લે વાત કરી બધું થયું, પણ પછી અમારે ત્યાં ઘણો સમય થઈ ગયો ને છેલ્લે મને એમ વાઈફને બધા છોકરાને ડરતા હતા ને બધું કે હવે પૂરું કરો પૂરું કરો સાહેબ, એટલે એ કંટાળે કે તો પછી પોલીસે એવું કીધું કે તમે છે ને ફરિયાદ નથી કરવી કે કરવી, એમાં તો એ સાચા હતા પોલીસવાળા કે કરવી નથી કરવી, તમે અમને સ્પષ્ટ કરીને જાઓ એમ, પછી ફેમિલીમાં પેનિક થઈ જાય તમે સાહેબ સમજો હો, એટલે બધાએ મને કીધું કે એ કંઈ નથી કરવું, તમે નીકળી જાઓ, કંઈ નથી કરવું, નીકળી જાઓ, કંઈ નથી કરવું, નીકળી જાઓ, છોકરા ભીખા છે ખાઈ આવો, તમે આપણે કોઈ ખાધું નથી, નીકળી જાઓ એમ. પછી મેં પીએસ સાહેબ આવ્યા, વ્યવસ્થિત વાત કરી સમજાવ્યું, એટલે પીએસએ સાહેબ સાથે વાતચીત કરી અને એમણે પછી કીધું કે તો તમારે ફરિયાદ કરવી ન કરવી હોય, જે તમારે કરવું એમાં લખીને તમે નીકળી શકો એમ. પછી મોટા ભાઈ બધી વાત કરી અને કીધું એમાં ફરિયાદ કરવી સાચી નથી, પણ સાહેબને મેં એ જ કીધું સાહેબ, મારો મંતવ્ય ખાલી એ જ હતો કે આ જે તૂટીને પડ્યો કોઈ જગ્યાએ પડે જીવ જાત તો અમારા પરિવારનું નુકસાન કોણ ભોગવે, તેમ બાળકનું શું. અને અમે મોહનભાઈ જે એના માલિક હતા એને અમે એ જ વાત કહેવા માગતા હતા કે આ ન થાય. અને માનવીય કોઈ નાનો માણસ હોય, આપણે છે કેટલો મોટા નથી, નાના માણસ જ છીએ, પણ કોઈ હોય તો એને તો એ તોછડા ગમીને મોકલી દઈ ને, અને એને એમ જ હશે કે આ કંઈ વાંધો નહીં, જે થાય કરી દે. ના, પોલીસે મિસબિહેવ નથી કર્યો, પણ એના પ્રોસેસિંગમાં સાહેબ બહાર હતા કે સીઆર પાટી સાહેબ આવ્યા છે બહાર હતા, એટલે સાહેબ થોડાક મોડા આવ્યા હતા, બાકી બધી રીતના એમ કોઈ મિસબિહેવ નથી કર્યો. શીખ આપવા માટે એટલો કેપેબલ તો નથી, પણ એ જે દોડું તૂટેલું હતું એ માણસોને ખબર જ હતી, તો જરૂરી હતું ભલે એ જ દોડું તૂટ્યું ન તૂટ્યું એનો કંઈ એમને એક્ઝેક્ટ નથી. પ્રશાસનને જ કહેવા માંગીએ કે થોડુંક આપણે એ જોતા જ હોય છે એને સલામતી, પ્રશાસન કરતાં પણ જેના માલિક હતા એને વધારે ધ્યાન આપવું જોઈએ, અને પ્રશાસન એનું ફોલોઅપ લેતા રહી એટલા જ હોય, પણ ક્યાંય મિસ્ટેક થતી હોય. પણ મારો એક પોઈન્ટ હતો સાહેબ કે મારો જીવ જાત તો એનો પ્રશ્ન હું એમ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.